સમય અટકી જાય છે અને વહેણ થંભી જાય છે. દરિયા ઝૂલે છે અને પર્વત ઝૂકી જાય છે. જ્યારે કાગળ અને કલમનો સ્પર્શ થાય છે, સ્પર્શ અનુભૂતિથી અભિવ્યક્તિ સુધીની સફર. રવિવારે બપોરે 12 વાગે પુનઃ પ્રસારણ, રવિવારે સાંજે 8 વાગે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું હર્ષ અને રવિવારની આ મજાની બપોરે આપ સૌનું વીઆરના ખાસ કાર્યક્રમ સ્પર્શમાં હું હાર્દિક સ્વાગત કરું છું. સ્પર્શ કાર્યક્રમ શું છે એની થોડી માહિતી તમને આપી દઉં. જો તમે આની પહેલા આ કાર્યક્રમ જોયો હોય તો એના વિશે તમને અંદાજ હશે, પણ કેટલાક નવા દર્શકો પણ આજે જોડાયા છે એમના માટે આ માહિતી ખાસ, કે સ્પર્શ એક એવો કાર્યક્રમ છે કે જ્યાં આપણે સર્જકોની સાથે વાત કરીએ છીએ. કોઈ પણ એક સર્જન મોટા ભાગે ક્યારે થાય, જ્યારે કલમ પેન્સિલ કોઈ પણ એક વસ્તુથી કાગળ ઉપર એનો સ્પર્શ થાય ત્યારે, કોઈ એક અનુભૂતિ આપણા હૃદયને સ્પર્શી જાય ત્યારે. એક સર્જન માટે એક સ્પર્શ બહુ મહત્વનો છે. બહુ સાદી ભાષામાં કહું તો બે વ્યક્તિ વચ્ચે જ્યારે પ્રેમ થાય અને પહેલો સ્પર્શ હાથ પર જ્યારે થાય ને, ત્યારે એ અનુભૂતિ પણ બહુ અનેરી હોય છે. અને આ અનુભૂતિને જ્યારે અભિવ્યક્ત થવાની વાત આવે ત્યારે એક સફર બનતી હોય છે, અને ત્યાં આપણો સર્જક જન્મ લેતો હોય છે. સર્જક માત્ર કવિ કે લેખક પૂરતો સીમિત નથી, કારણ કે કોઈ પણ એક વ્યક્તિ કે જે સર્જન કરે છે કોઈ પણ એક વસ્તુનું, તે સર્જક છે. સાદી ભાષામાં એક શિક્ષક પણ સર્જક છે, એક તબલા વાદક પણ સર્જક છે, કારણ કે તબલામાંથી અવાજનું સર્જન કરે છે. અને એ રીતે કવિ લેખક તો સર્જક છે જ, કારણ કે તેઓ કવિતાઓ થકી, વાર્તાઓ થકી આપણી અંદર કેટલીક એવી અનુભૂતિઓનું સર્જન કરે છે કે જે આપણને સામેથી નથી મળતી, અથવા તો એ અનુભૂતિ શું છે, એને શું કહેવાય, કેવી રીતે એને અનુભવવી જોઈએ, એ ફિલિંગ શું છે, એ આપણા સુધી નથી પહોંચતી. આજે આપણી સાથે એક એવા કવિયત્રી છે કે જે આ લાગણીઓને, આ અનુભૂતિને એટલી સુંદર રીતે અભિવ્યક્ત કરે છે કે જેના થકી આપણે દરેક વખતે દરેક કવિતાએ અલગ અલગ આયામોને આપણે જોઈએ છીએ. આપણી લાગણીના, આપણી અનુભૂતિના અલગ અલગ પડાવ, સ્તર આપણે જોતા જઈએ છીએ. આ માત્ર કવિયત્રી નથી, પણ એની સાથે એમણે એન્કરિંગ પણ કર્યું છે. 80 જેટલા સાહિત્યકારોનું તેમણે પોતે ઇન્ટરવ્યૂ કરેલા છે, એની સાથે તે કોલમ પણ લખે છે. પણ મને ખબર છે ત્યાં સુધી એ જીવ કવિયત્રીનો છે, કવિતાનો જીવ છે. તો હું સ્વાગત કરું છું આ સ્પર્શના ખાસ કાર્યક્રમમાં કવિયત્રી શ્રી ગોપાલી બુચનો. સ્વાગત છે મેમ તમારું આ કાર્યક્રમમાં. નમસ્કાર, થેન્ક યુ વેરી મચ હર્ષભાઈ. તો દર્શક મિત્રો, આજે આપણે ગોપાલી બુચની પાસેથી એટલી વસ્તુ વિશે જાણવાના છીએ કે આ ગીત, કવિતામાં અલગ અલગ પ્રકારો છે, એમાંનું એક પ્રકાર છે ગીત કાવ્ય, જેને ગીત કાવ્ય કહી શકાય. સો આ ગીત કાવ્ય છે શું, અને એ ગીતની કોઈ એક લય હોય કે નહીં? લય એટલે રિધમ, આપણે સાદી ભાષામાં કોઈ પણ એક માણસની ચાલવાની એક રિધમ હોય, કોઈ પણ એક માણસની વાત કરવાની એક રિધમ હોય, ગીતની પણ એક રિધમ હોય છે. આ રિધમની આપણે આજે વાત કરવાના છીએ, અને સાથે ગોપાલીબેનના કેટલાક કાવ્યોનું પઠન પણ તેઓ કરશે. તો આપણે વાતચીત શરૂ કરીએ. પહેલા મેમ, મારે તમારી પાસે એ જાણવું છે કે તમારી આ કવિયત્રી તરીકેની અથવા સર્જક તરીકેની કારકિર્દીની શરૂઆત કઈ ઘટનાથી થઈ હતી, અને પછી તમે અહીંયા સુધી પહોંચ્યા, એક મોમેન્ટ કઈ હતી? નાનપણથી છે ને, તે ગુજરાતી ભાષા, ગીત, કવિતા, આ બધું મારી પસંદગીનો વિષય રહ્યો. અને વાંચતી ખૂબ, મને કવિતા અને બધું વાંચવું ગમતું બહુ જ. એટલે ક્યારેક તો એવું પણ બનતું કે કોઈ કવિએ લખ્યું હોય તો એને સામે જવાબ આપવા માટે થઈને પણ હું કવિતા લખતી, પણ મારા પૂરતું રહેતું. પણ 10મા ધોરણમાં હું જ્યારે હતી અને મેં એક કવિતા લખી, પછી મને એમ ખબર પડી કે આ રદીપ કાફિયાના મેળમાં લખાય છે. મીટરમાં ઓફકોર્સ નહોતું, પણ કંઈક મેં એવું લખ્યું હતું કે ચંદ્રની શીતળતા વહાવનાર અમે ખુદને જંગાર બની દાજ્યા, ને કુટુંબ કુસુમ રક્ષતી કાંટાળી વાડ અમે ખુદને જ કાંટા બની ચૂભ્યા. પછી ખબર પડી કે આ દાજ્યા, ચૂભ્યા, આ બધું તો એક અને રદીફ કહી શકાય એવા ફોર્મમાં છે. જે મેં લખ્યું છે એ ક્યાંક ક્યાંક 5-10% ગઝલ કહી શકાય એવા ફોર્મમાં છે, પણ એ હું 10મા ધોરણમાં હતી ને મેં લખેલી સૌથી પહેલી કવિતા હતી. પછી
વિષય રહ્યો પ્રિય, લખતી લખીને માત્ર મારી પાસે ડાયરીમાં, જે ડાયરી હજી આજ દિવસ સુધી મેં સાચવી રાખી છે, એમાં બધું પડેલું રહ્યું. પણ જે ખરેખર સર્જન બહાર આવ્યું એ તો 40-42 વર્ષ પછી, લગ્ન જીવનના 23-24 વર્ષ પછી સોશિયલ મીડિયા ઉપર લખતી થઈ. ધીરે ધીરે ખબર પડતી ગઈ, લોકોના રિસ્પોન્સ મળતા ગયા, એટલે એમ લાગ્યું કે ચલો આપણે કંઈક કામ કરીએ છીએ તો કશુંક છે એવું કે જેમાં આપણે આગળ વધી શકાય એમ છે. કંઈક અંદરથી એવું સર્જન આવે છે. પછી જુદી જુદી જગ્યાઓમાં અમે કલમ લેખિકા મંચ છે એમાં જોડાઈ, સાહિત્ય પરિષદમાં આવતી જતી થઈ, બીજા કવિઓને સાંભળતી થઈ, વાંચતી થઈ, અને એમાંથી પછી સર્જન વધારે ને વધારે નિખાર પામવા લાગ્યું અને ધીમે 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 આ તરફની યાત્રા શરૂ થઈ ગઈ. દર્શક મિત્રો, ગોપાલી બેને બીએ વિથ ઇંગ્લિશ કરેલું છે. મેમ, મારો પ્રશ્ન આ છે કે બીએ વિથ ઇંગ્લિશ, આમ તો બે રીતે પૂછી શકાય પ્રશ્ન, કે બીએ વિથ ઇંગ્લિશ કરવાનું કારણ શું હતું, અને ધારો કે તમે બીએ વિથ ઇંગ્લિશ કર્યું તો પછી ગુજરાતી ભાષા તરફ તમારો રસ કેવી રીતે વિકસ્યો? સૌથી પહેલા તો મારે બીએ માં જવું જ નહોતું, મારે સાયન્સ લેવું હતું. હા, પણ થોડા ગણતરીમાં કાચી, એટલે કે ગણિતમાં કાચી, એટલે પછી એમ થયું કે સાયન્સ, એટલે થોડું ઘરમાંથી પણ એમ કીધું કે જો મેથ્સ પાકું નહીં હોય તો સાયન્સમાં જઈને કોઈ કામ નથી એમ, એટલે એના કરતા કોમર્સ લે, સીએ થઈ શકે ભવિષ્યમાં, એમબીએ થઈ શકે, ઘણા બધા સબ્જેક્ટ છે. પણ મને એક મેડિકલમાં જવાની ઈચ્છા હતી, અને એટલે પછી એક વટમાં કે તો પછી કોમર્સ નથી જ લેવું, હવે હું આર્ટ્સ લઈશ. આ એક સંયોગ હતો કે હું આર્ટ્સમાં ગઈ, સંસ્કૃત ગમતું, ત્યારે ઇંગ્લિશનો બહુ જ એક ઇંગ્લિશનું બહુ મહત્વ હતું. ત્યારે આટલું બધું ગુજરાતી ભાષા પ્રત્યેનું લખતી વાંચતી એવું ખરું, પણ એક કારકિર્દી બનાવવાનું બહુ જ એવું હતું કે ભાઈ મારે તો ઇંગ્લિશમાં. પછી એમ થયું કે હવે ઇંગ્લિશ લઉં તો એમાં પ્રોફેસર તરીકે, ઇંગ્લિશના પ્રોફેસરની બહુ ડિમાન્ડ હોય છે, એટલે તો પછી આપણે પ્રોફેસર થઈશું ને, ઇંગ્લિશ લીધું. સેકન્ડ સબ્જેક્ટ મેં ગુજરાતી લીધો, અને અમારે સેકન્ડ એટલે ફર્સ્ટ સબસિડિયરી ગુજરાતી આવે અને સેકન્ડ સબસિડિયરી તરીકે સંસ્કૃત પણ ભણી. પણ એટલે ઇંગ્લિશ એક આવા માઇન્ડસેટથી લીધું ખરું, પણ પછી પ્રોફેસર પણ થઈ નહીં. એકચ્યુઅલી તો હું જયારે TY માં હતી, મારે સગાઈ થઈ અને તરત પછી લગ્ન થઈ ગયા. એટલે ખાસ તો ઇંગ્લિશ લેવા પાછળનો આશય તો આવો જ હતો કે તો મારે સાયન્સ નથી ભણવું, મારે ગુજરાતી નથી ભણવું, કશું જ નથી ભણવું, હવે હું આર્ટ્સમાં જવાની ને ઇંગ્લિશ ભણવાની. તો એક છે ને દર્શક મિત્ર, એક ટર્મ છે, એક શબ્દ છે રિવર્સ સાયકોલોજી, કે તમારે શું નથી કરવું એ તમે જોતા જાઓ તો તમને કદાચ એ વસ્તુ મળી જશે જે તમારે કરવી છે, એ તમને એ રીતે પહોંચાડી દે આગળ. તો આ રીતે આપણે સફર, પણ આ એક વ્યક્તિની સફર હતી. સર્જક ત્યાં આવે છે જ્યારે એ અનુભૂતિને અભિવ્યક્ત કરે ને ત્યારે એ સર્જક થતો હોય. મારે મેમ તમારી પાસેથી આ કહેવું છે કે જ્યારે પણ તમે કોઈ પણ એક અનુભૂતિ તમે પોતાની અંદરમાં ક્યાંક કંઈક અનુભવો, એ પછી તમારી એ પ્રક્રિયા શું હોય છે એક સર્જન તરફ જવાની? જેમ કે અમુક લોકો કમ્પ્યુટરમાં લખે, અથવા મનમાં જ આખી કવિતા તૈયાર થાય, કોઈ કાગળ પર લખે અને પછી આખી વાત આગળ વધતી હોય, સર્જન પ્રક્રિયા દરમિયાન શું થતું હોય છે તમારી સાથે? તમે કવિતા લખ્યા પછી એને એડિટ કરો છો કે એ વિશે મારે જાણવું છે. હું છે ને એવું માનું છું કે કવિતા એ ઈશ્વર દત્ત હોય છે, અને મેં એવું અનુભવ્યું પણ છે કે એક ફ્લો આવતો હોય છે કવિતા લખવાનો એક, અને કોઈ પરિસ્થિતિ, કોઈ ઘટના, કોઈ સંયોગ, અથવા તો આપણી પોતાની સાથે બનેલી વાત પણ, પછી એ ખુશીની હોય કે વેદનાની હોય, કોઈ પણ મનમાં ઘૂંટાતી જતી હોય છે, અને પછી જે શબ્દો દ્વારા ઉતરી જ આવે છે સીધે સીધી કાગળ ઉપર, અને એ રીતે મારી કવિતા એ રીતે સર્જાય છે. પછી એ અછાંદસ ફોર્મમાં હોય, ગઝલ હોય, ગીત હોય, પણ અને જે તમે એડિટ કરવાની વાત, ઘણી વખત એવું પણ બનતું હોય છે હર્ષભાઈ કે અડધી જ આવે, પછી
એકદમ બ્લેન્ક થઈ જવાય એવી વખતે પછી ધીરજ ધરીને એ કવિતાને સાઈડ ઉપર મૂકી રાખું, પછી ક્યારેક પૂરી થાય એવું પણ બનતું હોય છે. એવી જ રીતે મારે બહુ જ શરૂઆતનું એક ગીત લખાયેલું હતું તો એનો એક જ બંધ આવ્યો, અને પછી લગભગ 4-1 વર્ષે એ ગીતનો બીજો મને ગમતો તો એ પ્રકારનો બંધ આવ્યો. એટલે હું ક્યારેય પ્રયત્ન નથી કરતી કવિતા સર્જનનો, એ રીતે હું લખી જ શકતી નથી કોઈ જ દિવસ. એટલે પણ જે કુદરતી રીતે જે આવે એને હું લખું છું. અને તમે જે એડિટ કરવાની વાત કરી તો હા, શરૂઆતમાં હું એવું નહોતી કરતી, પણ જ્યારે બીજા બધાનું જે સજ્જ થયેલું કામ એક પોલિશ વર્ક હોય, હા, ત્યારે આપણને, અને પછી આપણે જ્યારે આપણું વાંચીએ 2-3 વાર વાંચીએ ત્યારે પછી એમ ધ્યાનમાં આવે કે આમાં હજી થોડાક સમારકામની જરૂર છે, તો બહુ એડિટ કરવાનું એટલું ના આવે, પણ 2-3 વખત જ્યારે વાંચીએ ત્યારે એમ કે એમાં વચ્ચેનું કયું તત્વ ખૂટે છે, અથવા તો ક્યાંય કોઈ સંકલન નથી કે જો ગઝલ લખી હોય તો પછી એ મીટર કે છંદમાં હોવી જોઈએ, એટલે એ છંદ પણ આપોઆપ ઘૂંટાઈને એ જ પ્રકારે ગઝલ પણ આવતી હોય છે, પણ એમાં પણ ક્યાંક કોઈક શબ્દ આગો પાછો કરવો પડતો હોય કે ક્યાંય લય તૂટતો નથી, ગીતમાં ગીત હોય તો લય તૂટતો નથી, ગઝલ હોય તો છંદ બરાબર છે કે નહીં, એ બધું જોવું પડે છે. અને હું એ થોડું ઘણું જોઉં છું, ક્યાંક કંઈક ભૂલ જેવું લાગે તો કોકને પૂછું પણ ખરી, દાખલા તરીકે લક્ષ્મીબેન ડોબરિયા છે કે ઉષાબેન છે કે એવું જે મને એમ લાગે, કોઈ ગીતમાં હોય ક્યાંક હું અટકી હોય તો કોઈ જે ગીત બહુ સારા લગતા હોય એને તો હું પૂછું પણ ખરી કે અહીંયા હું અટવાઉં છું તો અહીંયા મારી શું ભૂલ છે મને બતાવો, અને પછી એ પ્રમાણે થોડુંક જેને પેલું પોલિશ વર્ક કરવું પડે એ ક્યારેક કરવું પણ પડે, ને મને એવું લાગે છે કે બધાને જ કરવું પડતું હશે એવી રીતે. એ કમ્પ્યુટર પર કામ કરતી વ્યક્તિથી લઈને કાગળ પર કામ કરતી દરેક વ્યક્તિને લગભગ આ કામ કરવું પડતું હોય. પણ મારે હવે હું વિષય ઉપર આવું અને એના લય વિશે, તો મારે પહેલા તો એ જાણવું છે કે કવિતાનો પ્રકાર ગીત એટલે શું છે, એટલે ઉદાહરણની દ્રષ્ટિએ ગીત શું છે, ગીત એટલે આપણી ઉર્મિની અભિવ્યક્તિ, લયબદ્ધ અભિવ્યક્તિ, અને એ આપોઆપ તમારે જે તમારું મુખડું હોય છે એ જે લયમાં આવે છે એ જ લય, એ તમારો પોતાનો લય. ગીતમાં એવું નથી, ગઝલ હોય તો બધા અલગ અલગ છંદ હોય, પણ ગીતમાં એવું નથી. ગીતમાં તમે જે હું જ્યાં સુધી હું સમજી છું કે તમે જે લયમાં તમારું આવે છે એ તમારો લય છે, અને એ જ ફ્લોમાં ગીત આગળ જવું જોઈએ. ગીત એટલે ભાવની અભિવ્યક્તિ છે. મને એક્ઝેક્ટ વર્ડ નથી યાદ, પણ મેં વિનોદભાઈ જોશીને સાંભળ્યા હતા, એમણે એવું કીધું છે કે ગીતને આકાર સાથે નહીં અનુભૂતિ સાથે વધારે સંબંધ છે. એટલે એનું જે બંધારણ હોય છે એ હોય છે કે એની ધ્રુવ પંક્તિ હોય, મુખડું હોય, પછી એનો અંતરા હોય, અંતરામાં પણ એ અંતરાના છેડે પણ જે પ્રાસ હોય અને એને બંધ બેસતી પાછી ધ્રુવ પંક્તિ થી એ અંતરો જોડાવો જોઈએ. બે અંતરા હોય તો બીજો અંતરો પણ એવી જ રીતે હોય કે અંતરાના પ્રાસ છે અંતમાં આવતા જે શબ્દ હોય એટલે એનો પ્રાસ બેસવો જોઈએ, અને એનો વિચાર ધ્રુવ પંક્તિ સાથે પાછો જોડાવો જોઈએ. એટલે તમે જોજો, ગીત જે લખાતા હોય છે તો એમાં ધ્રુવ પંક્તિ એટલે કે એનું મુખડું હોય, પછી જ્યારે કડી પંક્તિ અંતરો આપણે જે બી કહેતા હોઈએ છીએ કે એનો બંધ એ હોય, તો એની 2 લીટી હોય કે 4 લીટી જે તમારું બંધારણ હોય મુજબ, એ પછી ધ્રુવ પંક્તિ એની સાથે જોડાતી હોય છે. એટલે કે ગીતની પહેલી કે બીજી તમને જે ગમે એ લીટી એ એની છેલ્લી કડી સાથે જોડાઈ જતી હોય છે, પછી પાછો એનો બીજો બંધ આવતો હોય છે, અને ગીતના છેડાના શબ્દ પણ પ્રાસ સાથે મળતા આવતા હોય છે. પણ એ લયમાં આગળ વધે છે ગીત, અને મોટે ભાગે ઉર્મિની અભિવ્યક્તિ, ભાવની લયબદ્ધ અભિવ્યક્તિ એટલે ગીત છે. મેં તો
કવિ નર્મદ નું પણ એવું વાંચ્યું હતું કે એમણે એવું કીધું હતું કે રાગડા તાણી, રાગડા શબ્દ વાપર્યો છે ખાસ, કે રાગડા તાણી શકાય એ જ ગીત, એટલે એમ એવું નથી હોતું કે જે ગાઈ શકાય એ જ ગીત, એવું નથી હોતું. ન ગાઈ શકાય તો તમે એને ગીત ન કહો, એવું મારી સમજમાં એવું નથી. તો આ વાત ઉપર એટલે ગીત તમારે, જી જી આપ કહેતા હતા કઈક. તો આ વાત ઉપરથી જ્યારે ગીતની એક તમારી પોતાની વ્યાખ્યા તમે કીધી છે, મારી પાસેથી તમારા કોઈ એક કાવ્ય સાંભળવું છે, કવિતા રચના, એક પઠન તમે કોઈ પણ ગીતનું, ગીત અથવા કવિતા, કવિતાનું કોઈ પણ તમે અત્યારે. આપણે ગીતની, ગીતની વાત ચાલી રહી છે, ઓકે, ગીતની વાત ચાલી રહી છે તો, અને મેં તમને એમ કીધું કે મેં જયારે બહુ ઘણા વર્ષો પહેલા એક ગીતનું એક જ બંધ રચેલો હતો, પછી કશું આવ્યું નહોતું, ને પછી મેં એને એઝ ઇટ ઇઝ મૂકી દીધું હતું, ને હમણાં થોડા સમય પહેલા, એટલે 4-5-6 વર્ષ પહેલા, એટલે મતલબ ઘણો બધો વચ્ચે ગેપ ગયા પછી એ ગીત મારું પૂરું થયું છે. તો આપણે એક એ જ ગીત સાંભળીએ કે જેમાં નાની ઉંમરમાં જેના લગ્ન થઈ જાય છે એવી દીકરીની શું અભિવ્યક્તિ છે. આજે આપણી સાથે ખૂબ જાણીતા કવિયત્રી ગોપાલીબેન ભુજ છે. બેન, તમારા પઠન થી આપણે આગળ જઈએ. ગીતનું શીર્ષક છે શૈશવ નામે હતું ગામ. યૌવનના અણસારે ઉંબરથી ઠેલાણું ફળિયામાં ઉછરતું નામ, સખી મારું શૈશવ નામે હતું ગામ. છાજલી કરું તો ગામ પાદર ભાળું, છાજલી કરું તો ગામ પાદર ભાળું, ભાળું રેતીમાં પગલાની છાપ, સૈયર સહોદરના ગુંજે છે ટંકાઓ, આંખોમાં જાગે છે રાત, પેલી આદરીતી વાર્તા એ પૂરી ક્યાં થઈ, પેલી આદરીતી વાર્તા એ પૂરી ના થઈ, જટ મૈયરના છૂટ્યા મુકામ, સખી મારું શૈશવ નામે હતું ગામ. ને રોકું રોકું તો એ ભાગ્યું એ જાય, રોકું રોકું તો એ ભાગ્યું એ જાય, એને પાછું આણવાના મને ખોડ, ખળખળતા વહેતા આ નાનકડા ઝરણાએ વેલો બાંધ્યો છે માથે મોઢ, મારા આણામાં ઢીંગલીને પાંચીકા મૂક, મારા આણામાં ઢીંગલીને પાંચીકા મૂક, આ મહેંદીના બહુ મોંઘા દામ, સખી મારું શૈશવ નામે હતું ગામ. યૌવનના અણસારે ઉંબરથી ઠેલાણું ફળિયામાં ઉછરતું નામ, સખી મારું શૈશવ નામે હતું ગામ. વાહ, આ એક ગીત છે બસ આ. હાજી, તો ગોપાલીબેન ના ફેસબુક પર તમે જશો અથવા તમને અલગ અલગ, જેમ કે એમણે માતૃભારતી ઉપર પણ ઘણી બધી કવિતાઓ લખી છે, કોલમ પણ તેઓ લખી રહ્યા છે, તમે ત્યાં જઈને એ એમની એમની રચનાઓ વાંચશો ને તો તમને એ સમજાશે કે એમની રચનામાં ક્યાં કોઈક એક જગ્યાએ પોતાનું એક હાર્દ સંતાયેલું છે. અહીંયા ભલે ગીત કોઈ એક છોકરીનું હતું, પણ એક છોકરા તરીકે પણ તમે ગીતને જોશો તો તમને ઘણું બધું દેખાશે કે એવો છોકરો કે જે પોતાના ઘરથી, પોતાના ગામથી ક્યાંક બીજે કોઈ બીજા શહેરમાં રહી રહ્યો છે અને ત્યાં એને પોતાનું ઘર, આમ તો એ શહેરના માટે પેલું પિયર છે, એ રીતે પણ જોશો તો આ એક જગ્યાએ એક જ લાગણીમાં અલગ અલગ લય હોય છે કે પછી એક જ પ્રકારની એક લય, એક રિધમ હોય છે જેમાં ગીતની રચના થતી હોય. મેં તમને પહેલા જ કીધું કે ગીતના સર્જક નો પોતિકો લય હોય છે. દાખલા તરીકે તમે આજ ગીતમાં જોયું, હવે તમે છે ને એ લયને, આમ તો છે ને અક્ષરમેળ, માત્રામેળ,
જેવા પણ અલગ અલગ બંધારણ હોય છે એને આધારે પણ સર્જન થતું હોય છે કે ભાઈ તમારી જે કડી છે એની અમુક ચોક્કસ માત્રા હોય, એના ચોક્કસ અક્ષર મેળ હોય અને અને પછી એનો લય હોય. પણ હું એવું પણ માનું છું કે દરેક સર્જકનો પોતાનો લય હોય છે. દાખલા તરીકે આ એક આ ગીત આપણે એવું જોયું કે યૌવનના અણસારે ઉંબરથી ઠેલાતું ફળિયામાં ઉછરતું નામ સખી મારું શૈશવ નામે હતું ગામ. તો આ એક લય જેને આપણે ઢાળ કહીએ, લેકો કહીએ, કે એક ફ્લો જતો હોય છે, એની પ્રવાહિતા હોય છે, એની તરલતા હોય છે, એ જ એનો લય છે. પણ દાખલા તરીકે કોઈ એક બીજું ગીત જોઈએ તો દૂર દેશ બેઠું પંખીડું ટવકો એક રટાવે, યાદ બહુ તું આવે માં મને યાદ બહુ તું આવે. તો આ એક અલગ પ્રકારનો લય છે. તો એવી રીતે હું જ્યાં સુધી સમજુ છું કે હું માનું છું ત્યાં સુધી દરેક ગીતનો લય જુદો પણ હોય છે, સરખો પણ હોય શકે, ક્યાંક નાના નાની માત્રાનું ઓછી માત્રાનો લય હોય, ક્યાંક લાંબો જેને ગઝલ હોય તો એમ કહીએ કે ટૂંકી બહેરની ગઝલ, લાંબી બહેરની ગઝલ, એવી રીતે તો ક્યાંક લાંબો લય પણ એવો ઘૂંટાતો હોય છે. તો એક એવું મારું ગીત છે કે સખી ચાલ ને જરા પાછા જઈએ, તો એનો લય એક લાંબો છે કે દાદી માં ના દરબાર ની વીતેલી વાતો સંગાથે કુવા કાંઠે છબક છબક છબ ભૂસકો દઈને, દાદાનો ડંગોરો લઈને ચશ્મા ચોરી રોતા રોતા પડી આકડી આપણ પેલા પલાણ ઘોડા થઈએ રે સખી ચાલ ને જરા પાછા જઈએ. તો અલગ અલગ લય હોય છે અને આ લય મનમાં ને મનમાં ઘૂંટાતો હોય છે. તમારી કોઈ પણ તમારા ભાવ સાથે આ લય મનની અંદર ઘૂંટાતો હોય છે અને પછી એ શબ્દમાં અભિવ્યક્ત થઈને એક ફ્લોમાં ઉતરી આવે છે કાગળ ઉપર. ને એ રીતે ગીત, ગઝલ, કવિતા, અછાંદસ, કોઈ પણ સોનેટ, કોઈ પણ પ્રકાર જુઓ તમે, ગીતમાં પદ, ભજન, ગરબા, ગરબી, સ્તુતિ, આ બધું જ આ રીતે સર્જાતું હોય છે. મને એ નથી ખબર કે ગીતમાં આટલું બધું સર્જાતું હોય છે ને એમાં આપણે સતત આ બધા અલગ અલગ પ્રકારના ગીતોની વચ્ચે રહેતા હોઈએ છીએ. પણ હવે તમે જુઓ લોકગીતોનો લોકગીતોનો ઢાળ તમે જુઓ તો લોકગીતોનો ઢાળ કેવો અલગ હોય છે અને એનો એક ચોક્કસ લય હોય છે. અને આ આ લય છે ને એક બહુ એવી પસંદગી, એક એવી અદ્ભુત વસ્તુ છે, એક તત્વ છે કે એને આધારે તમે વર્ષો જૂના ગીત હોય કે એ તમને લયને કારણે યાદ પણ રહી જતા હોય છે. તમે બહુ તમે યાદ કરો ને તો બહુ જૂની જૂની કવિતાઓ ને એવું હશે તમને આજ દિવસ સુધી ઘણી વખત યાદ હોય છે. કેમ? કારણ કે એનો રાગ શબ્દની સાથે તમારા મનમાં બેસી ગયો હોય છે. એટલે લય તમને શબ્દ સાથે જકડી રાખવામાં પણ બહુ જ ઉપયોગી હોય છે. એટલા માટે પણ કદાચ પેલા ભણવામાં કહેવાતું હોય છે કે તમને કોઈ વસ્તુ યાદ ના રહે તો એને એક કાં તો વાર્તા બનાવી દો કાં તો એક ગીત પ્રકાર આપી દો, એટલે કાં તો રિધમ મળે જેથી તમને તરત. પણ ગીતના એક નવા વર્ઝન તરફ મારે જવું છે. નવું નહીં, એ વર્ઝન નવું નથી, જરાક જુદું છે, કવિતા કરતા જરાક જુદું. અને કોઈ પણ માણસ ગીત શબ્દ સાંભળે એટલે એને ફિલ્મી ગીત એવું મનમાં સૂજે, સામાન્ય માણસની વાત. તો શું આ કવિતામાં જે તમે અત્યારે જે પઠન કર્યા એ ગીત ફિલ્મી ગીત એ બંને વચ્ચે કોઈ સામ્યતા છે કે બંને સાવ જુદા છે? ના, જ્યાં સુધી મારું માનવું છે ત્યાં સુધી હિન્દી ફિલ્મી ગીતો પણ એક લયને આધારે, એક મીટરને આધારે જ લખાતા હોય છે. જો હું ભૂલતી ના હોઉં તો મને કોણે કમ્પોઝ કર્યું એ ખબર નથી, પણ થોડું ઘણી તો કોણ માણસ કમ્પોઝ કરનાર છે એની પણ કદાચ દીપ્તિ નવલનું કે કોકનું એક ગીત છે કે મેરા વો સામાન મુજે લોટા દો. ક્યાંક કોઈ કાર્યક્રમમાં એવું સાંભળ્યું હતું કે એ મીટરમાં નથી અને તેમ છતાં એ ગીત એટલું ગમ્યું હતું મને. કદાચ તો પંચમદા, મારું ફિલ્મી ગીતો બધા બહુ જ ગમે, પણ પછી એના કમ્પોઝર કોણ કે ગીતકાર કોણ એ અંગેનું માફ કરજો તરા જ્ઞાન ઓછું છે, પણ લગભગ કદાચ પંચમદા હતા, પણ નથી બહુ હું કન્ફર્મ ત્યાં સુધી હું નહીં કહું. પણ એમણે એ
શું કહેતા હતા? આરડી બર્મનનું કમ્પોઝિશન છે ઇજાઝત ફિલ્મ, જેમાં કદાચ હા એના શબ્દો એક્ઝેક્ટલી. ભૂલ. થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ. મારા કરતા તમારું ગીતો વિશેનું નોલેજ બહુ જોરદાર છે. આમ તો આમ તો મારો ઇન્ટરવ્યુ કરી રહ્યા છો. પણ હા જી, હા, તો એ કમ્પોઝર કોણ હતા એટલે એની ઉપર પણ આધાર છે કે એને કેટલું બધું સુંદર રીતે એને કમ્પોઝ કર, એ મીટર વગરનું ગીત પણ કમ્પોઝ થઈ ચૂક્યું થયું છે. બરાબર. પણ જો મીટર વગરનું ગીત છે અને કમ્પોઝ થયું છે એવી ચર્ચા ચાલી છે, તો એનો અર્થ એવો થયો કે હિન્દી ગીતોમાં પણ મીટર હોય છે. અને ગઝલ, ગઝલમાં તો રહીશભાઈની શિબિર એટેન્ડ કરી હતી, તો એ તો ગીતો ઉપરથી ગઝલ શીખ એમ કે તમારે આ ગીત છે તો આ ઢાળમાં તમારી ગઝલનો શેર જો બંધ બેસતો હોય તો એ આ મીટરમાં પાક્કું છે એમ માનવાનું, એ આ છંદમાં લખાયેલું આ ગીત છે અને એને આધારે આ તમારી ગઝલની ખરાઈ તમારે કરવાની જાતે. એટલે એનો અર્થ એવો થયો કે હિન્દી ફિલ્મની ગીતો પણ કદાચ મીટરથી બાકી નથી, એ એમાં પણ એક લય અને એનું બંધારણ જળવાતું હોવું જોઈએ, જળવાતું જ હશે. કારણ કે મિત્રો બહુ સીધી વાત એ પણ છે કે ફિલ્મી ગીતોમાં સંગીત જોડાતું હોય છે અને સંગીત હોય ત્યાં લય તો હોય જ, કારણ કે એ લય સંગીત લગભગ બહુ અઘરું પડે. હવે મેમ હું આગળ વધું કે ગીતના પઠન માટેની રીતો વિશે જાણવું છે. એક તો લય છે એટલે શું, એટલો કે એક લયમાં જ આપણે એનું પઠન થવું જોઈએ, કે પછી ધારો કે અમુક વાર છે ને કોઈક એક્ટર ગીતનું પઠન કરતા હોય તો એક્ટર એક્ટિંગની રીતે એને લઈ, અમુક વાર એવું થાય કે ગીતનું એ મર્મ છે ને એ એક્ટિંગમાં બોલવા જાય તો એ મરી જાય છે. ગીતના પઠનની સાચી રીત કઈ છે? ગીત, કવિતા, ગઝલ, કોઈ પણ વસ્તુનું પઠન, પઠન એ પણ એક કળા છે. અને આ જે સર્જન છે ને એ ગઝલમાં કહેવાય કે એ કાનની કળા છે. કેમ? કારણ કે તમે કાનથી એને સાંભળો છો, તો એનું પઠન એટલું બધું પરફેક્ટ થવું જોઈએ કે સામેવાળાના કાન દ્વારા એના અંતર સુધી પહોંચી જવું જોઈએ. પણ એ વ્યક્તિગત રીતે જુદું જુદું પણ હોઈ શકે, એના કોઈ ખાસ એવા માપદંડ નથી હોતા કે આ જ રીતે પઠન કરવાનું કે આમ વચ્ચે બ્રેક આપી આપીને. પણ ઘણા લોકો એવું પણ કરતા હોય છે કે લયબદ્ધ વાંચતા એટલે લયબદ્ધ પઠન કરે. વાચિકમ હોય તો તમને તો ખ્યાલ હશે કે વાચિકમમાં કરવાનું હોય તો એનો એક એની એક સ્ટાઇલ જુદી હોય છે. તમે કીધું કે નાટકમાં અભિનેતા કરતા હોય તો જ્યારે થિયેટર આર્ટિસ્ટ એને રજૂ કરે તો એનું એક અલગ રીતે એનું એની પ્રસ્તુતિ થાય, સામાન્ય માણસ રજૂ કરે તો એની પ્રસ્તુતિ અલગ રીતે થાય. પણ કહેવાનું તાત્પર્ય એ કે કમસે કમ એનું પઠન એવી રીતે થવું તો જોઈએ જ કે જેથી તમે જે કહેવા માંગો છો તમારા સર્જન દ્વારા એ ભાવકના હૃદય સુધી પહોંચવું જોઈએ, સ્પષ્ટ સમજાવવું જોઈએ, શબ્દો ક્લિયર એના સુધી પહોંચવા જોઈએ અને શબ્દો સાથે ભાવ જોડાયેલો હોય છે. ગીત પણ એક, ગીત ખાસ કોઈ પણ સર્જન ભાવની અભિવ્યક્તિ છે, તો એ ભાવ એના સુધી પહોંચે એટલું ભાવવાહી પણ પછી પ્રવાહિત શૈલીમાં પણ એનું પઠન થાય તો એ ભાવકને વધારે અપીલ કરતો હોય છે. મિત્રો આ વસ્તુનું ધ્યાન રાખવું છે જ્યારે તમે પઠન કરતા હો ત્યારે. મેમ હવે આપણી પાસે સમય ઓછો છે ને, દર વખતે આવું થાય છે કે જેટલા સવાલો મેં નક્કી કર્યા હોય એટલું આપણે પહોંચી નથી પડાતું અને સમય એની પહેલા એ અટકી નથી શકતો, એટલે હવે આપણી પાસે સમય ઓછો છે, એટલું છેલ્લે કે તમારા કોઈ પણ એક સાબેલું પઠન તમે કરો ને એ પઠનની સાથે આપણે આ કાર્યક્રમને વિરામ આપીએ. ચોક્કસ, અત્યારે સરસ સમય ચાલી રહ્યો છે, ખાસ તો આમ ચોમાસું જાવ જાવ કરે છે પણ જતું નથી, રોજ રોજ પાછું ફરીને આવે જ છે. તો એ ચોમાસા સાથે મને મેઘધનુષ યાદ આવે છે, તો
મેઘધનુષ વિશેની એક સ્ત્રીની હકારાત્મક અભિવ્યક્તિ જે છે એ મારું એક અછાંદસ કાવ્ય છે રેખા, એ હું પ્રસ્તુત કરીશ. સફેદ કેનવાસ પર, સોરી, સફેદ કેનવાસ પર રંગોના લસરકા નથી ચિતરતા મેઘધનુષ. સફેદ કેનવાસ પર રંગોના લસરકા નથી ચિતરતા મેઘધનુષ. મેઘધનુષ ચિતરાય છે ચોક્કસ આકારમાં ઢળતી સાત સાત રંગોની ગતિથી. સપ્તરંગી વર્તુળના બે છેડા એક સીધી રેખા સર્જે છે. સપ્તરંગી વર્તુળના બે છેડા એક સીધી રેખા સર્જે છે, એવી રેખા જે નિરાકાર છે પણ છે જરૂર. હા, મેઘધનુષના સર્જન માટે એક રેખાનું હોવું જરૂરી નથી, પણ મેઘધનુષ સર્જન કરે છે એક રેખાના અસ્તિત્વનું. હું પણ રાહમાં છું એવી જ એક રેખા બનવા. સાત સાત રંગોના શણગારે એક એવી રેખા જે પોતાના બંને અંતિમ બિંદુ પર સજાવે છે સપ્તરંગી કમાન. એક એવી રેખા જે પોતાના બંને અંતિમ બિંદુ પર સજાવે છે સપ્તરંગી કમાન અને વચમાં સમેટી લે છે અર્ધ ગોળાકાર આકાશને. ક્યા વાત હે, વાહ, થેન્ક યુ વેરી મચ. આ છંદસ કવિતાની પણ ગોપાલીબેનની એટલી ખૂબી છે લખવાની કે જે તમને વહેણમાં લેતા જાય. એમણે એક તરલતાની વાત કરી, કવિતામાં તરલતા હોવી જરૂરી છે. એના પર લખાય ત્યારે પણ કે તરલતા ભલે આ છંદસ છે પણ એની એ જે પ્રવૃત્તિ તમને ખબર નહીં કોઈક રીતે એમાં એના ફ્લોમાં તમને લઈ જાય છે ને, યુ જસ્ટ ગો વિથ. આ કાર્યક્રમને હું અહીંયા આ વાત ઉપર જ માત્ર વિરામ આપીશ કે તમને જ્યાં કોઈ જગ્યાએ એવું લાગે કે અહીંયા મારે વહેણની સાથે વહી જવાનું છે ત્યાં હંમેશા એને ફોલો કરો અને એ જે મજા, એ જે આનંદ છે એ સાથે ત્યાં ખરેખર અનુભૂતિ વ્યક્તિ સુધીની સફર તમને ત્યાં મળશે. આ કાર્યક્રમમાં અત્યારે હું હર્ષ રાજા લઉં છું. થેન્ક યુ સો મચ મેમ અમારી સાથે જોડાવા માટે. આભાર. સમય અટકી જાય છે અને વહેણ થંભી જાય છે. દરિયા ઝૂલે છે અને પર્વત ઝૂકી જાય છે. જ્યારે કાગળ અને કલમનો સ્પર્શ થાય છે, સ્પર્શ અનુભૂતિથી અભિવ્યક્તિ સુધીની સફર. રવિવારે બપોરે 12 વાગે પુનઃ પ્રસારણ, રવિવારે સાંજે 8 વાગે.